સમાચારમાં આજે સાઉદી અરેબિયાએ વિશ્વને આપી ચીમકી. અમેરિકી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સાઉદી પ્રિન્સે વિશ્વને સંબોધતા કહ્યું કે જો ઈરાનને નહીં અટકાવો તો ક્રૂડના ભાવમાં દેખાશે જંગી ઉછાળો. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું અર્ણવ વસાવડા. તેલની કિંમતો પર સાઉદી અરેબિયાના પ્રિન્સના નિવેદન સાથે ખાશોગજી મામલે ખુલાસો એ સિવાય કાર્યક્રમમાં આજે. એક તરફ ચીનમાં સામ્યવાદના 70 વર્ષની ઉજવણી અને હોંગકોંગમાં વિરોધ. વરસાદ અને પૂરને કારણે બેહાલ થયું બિહાર, પટના પાણીમાં. ક્લાઇમેટ ચેન્જને નાથવા પેરિસની રેસ્ટોરન્ટ કેવી રીતે કરી રહી છે ફૂડ વેસ્ટનો ઉપયોગ. હા, અને આના સિવાય બીજું પણ ઘણું બીબીસી સમાચારમાં. બુલેટિનની શરૂઆત સાઉદી અરેબિયાએ આપેલી ચીમકીથી કરીએ. સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું છે કે જો વિશ્વ એક સાથે મળીને ઈરાનના જોખમને ઉકેલવામાં મદદ નહીં કરે તો ક્રૂડ ઓઇલની કિંમત અસાધારણ રીતે વધતી જોવા મળશે. અમેરિકાની ટેલિવિઝન ચેનલ CBS ન્યૂઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઈરાને વિશ્વના સૌથી મોટા પેટ્રોલિયમ પ્રોસેસિંગ યુનિટ પર હુમલો કરી મૂર્ખામીભર્યું પગલું લીધું છે. મને લાગે છે કે તેમણે મૂર્ખામીભર્યું પગલું લીધું છે. કોઈ ચોક્કસ લક્ષ્ય નથી દેખાતું. વિશ્વના 5% સપ્લાય પર હુમલો કરીને તમે શું સાબિત કરવા માગો છો? મારા હિસાબે એ મૂર્ખામીભર્યો નિર્ણય છે જે તેમણે લીધો. જો વિશ્વ ઈરાનને રોકવા માટેના પગલાં નહીં લે તો અમે પગલાં લઈશું જે વિશ્વના હિત માટે જોખમરૂપ હશે. ક્રૂડનો સપ્લાય ઘટશે અને કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળશે. તે ઉછાળો તમે તમારા જીવનમાં નહીં જોયો હોય તેટલો મોટો હશે. આ હુમલો જેની ક્રાઉન પ્રિન્સ વાત કરી રહ્યા છે તે 2 સપ્તાહ પહેલાં સાઉદી અરેબિયામાં થયો હતો. 18 ડ્રોન અને 7 ક્રૂઝ મિસાઇલે અબગેઇબ અને ખર્રેસની ઓઇલ યુનિટ પર હુમલો કર્યો હતો. એ હુમલા બાદ જે ભયાવહ દ્રશ્ય સર્જાયું તે કંઈક આવું હતું. આ હુમલાને લીધે સાઉદીની 1/2 ભાગની ઓઇલ ક્ષમતા પર અસર પડી હતી, જેને પગલે એક દિવસમાં ક્રૂડની કિંમતોમાં 10% કરતાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. સાઉદી અરેબિયા સહિત અમેરિકા તેમજ બ્રિટન, જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપિયન દેશોએ પણ ઈરાનને જ આ હુમલા માટે જવાબદાર ગણાવ્યું હતું. જોકે ઈરાને આ હુમલાના પોતાની સંડોવણીનો આરોપ નકારી દીધો હતો અને યમનના હુતી બળવાખોરોનો હાથ હોવાનું જણાવ્યું હતું. અમેરિકાની આ ચેનલ સાથે વાત કરતા ક્રાઉન પ્રિન્સે પત્રકાર જમાલ ખાશોગજીની હત્યા વિશે પણ વાત કરી. આપને જણાવી દઈએ કે ખાશોગજી સાઉદીના પત્રકાર હતા જે સરકારના ટીકાકાર પણ હતા. 1 વર્ષ પહેલાં તુર્કીમાં સાઉદી અરેબિયાના દૂતાવાસમાં તેમની હત્યા કરવામાં આવી હતી. જ્યારે બિન સલમાનને પૂછવામાં આવ્યું કે શું તેમણે આ હત્યાનો આદેશ આપ્યો હતો ત્યારે તેમણે શું કહ્યું, આવો જોઈએ. અવશ્યપણે ના, આ ઘાતકી ગુનો છે. સાઉદી અરેબિયાના નેતા હોવા તરીકે હું તેની જવાબદારી લઉં છું, કેમ કે આ ગુનો એ લોકો દ્વારા આચરવામાં આવ્યો હતો જે લોકો સાઉદી સરકાર માટે કામ કરે છે. સાઉદી અરેબિયાએ ખાશોગજીની હત્યાને દગાખોરી ગણાવી 11 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, જેમાં માત્ર ગુપ્ત સુનાવણી થઈ હતી. પરંતુ સંયુક્ત રાષ્ટ્રે આ મામલે ક્રાઉન પ્રિન્સ સહિત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓને તપાસ માટે બોલાવ્યા હતા. સાઉદી પત્રકારની હત્યાના મામલાની ગુપ્ત રેકોર્ડિંગ સાંભળનાર જૂજમાંથી 2 વ્યક્તિઓ સાથે BBCએ વાત કરી. જોઈએ જેન કોર્બિનનો વિશેષ અહેવાલ. 1 વર્ષ પહેલાં 2 ઓક્ટોબરે જમાલ ખાશોગજી ઇસ્તાંબુલના સાઉદીના વાણિજ્ય દૂતાવાસમાં પ્રવેશ્યા અને ગાયબ થઈ ગયા. આગળ શું થયું તે આપણે એ જ જાણીએ છીએ જે તુર્કીના જાસૂસી વિભાગે દુનિયાને કહ્યું. તમને હસવાનો અવાજ સંભળાય છે? તે ત્યાં રાહ જોઈ રહ્યા હતા અને જાણતા હતા કે જે માણસ અંદર આવી રહ્યો છે તેની હત્યા થવાની છે. બ્રિટિશ વકીલ હેલેના કેનેડી એવા ખૂબ ઓછા લોકોમાંના એક છે જેમણે પત્રકારના મોતની ઓડિયો રેકોર્ડિંગ સાંભળી છે. ગભરાયેલા માણસનો અવાજ સાંભળવો ડરામણો અનુભવ છે જે સાંભળી તમારા શરીરમાં કંપારી છૂટી જાય. બેરોનેસ કેનેડી એ ટીમ સાથે જોડાયા જે એગ્નેસ કાલામાર્ડના હાથોમાં હતી. કાલામાર્ડ UNમાં એક્સ્ટ્રા જ્યુડિશિયલ હત્યાના મામલાઓના રિપોર્ટર છે, જેમણે આ જરૂરી ટેપ હાંસલ કરવા વાતચીત કરી. રેકોર્ડિંગ્સ પરથી જાણવા મળ્યું કે કોન્સ્યુલેટની અંદર પત્રકારનું શું થયું. તેમણે કહ્યું કે મારું અપહરણ કરાયું છે. દૂતાવાસમાં આવું કેવી રીતે થઈ શકે? The sound that
આ પછી આવતા અવાજમાં સંકેત મળે છે કે તેમનો શ્વાસ પ્લાસ્ટિકની બેગથી રૂંધવામાં આવી રહ્યો છે. કાલામાર્ડના અહેવાલ પ્રમાણે હત્યા માટે સાઉદી પ્રશાસન જવાબદાર છે. સાઉદી સરકારે પેનોરમાને ઇન્ટરવ્યુ આપવાનો ઇન્કાર કર્યો હતો, જો કે કહ્યું હતું કે તે ઘૃણાસ્પદ હત્યાની નિંદા કરે છે અને તે તેના ષડયંત્રકારોને યોગ્ય સજા આપવા કટિબદ્ધ છે. તેમના કહેવા પ્રમાણે ક્રાઉન પ્રિન્સને આ ઘૃણાસ્પદ હત્યા કેસ સાથે કોઈ સંબંધ નથી. વિશ્વની અન્ય ઘટનાઓ પર નજર બીબીસી રાઉન્ડઅપમાં. સમાચાર પાકિસ્તાનથી છે, જ્યાં ભારત અને પાકિસ્તાનમાં રહેતા બંને દેશોના શીખ સમુદાયને જોડતા આ કોરિડોરના ઉદઘાટન માટે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ વિડીયો સંદેશની મદદથી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આમંત્રણ આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે કરતારપુર સાહેબનો આ કોરિડોર પાકિસ્તાન માટે ખૂબ મહત્વનો છે અને તેઓ આ અવસરે ભારત તરફથી મનમોહન સિંહને બોલાવવાના ઇચ્છુક છે. હવે ખબર જર્મનીના, જ્યાં ફોક્સવેગન ડીઝલના 40 લાખ કારધારકોને એક વર્ષ બાદ દાવો કરવાનો અવસર મળ્યો, જેમાં હવે આ કારધારકો દુનિયાની સૌથી મોટી કાર બનાવનાર કંપની ફોક્સવેગન પાસેથી ખોટા ઉત્સર્જન પરીક્ષણ માટે વળતર માગવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે જર્મનીનો ફર્સ્ટ ક્લાસ મુકદમો દાખલ થયો, જે કૌભાંડ 4 વર્ષ પહેલાં સામે આવ્યું હતું. ફોક્સવેગને પહેલાં જ ઓસ્ટ્રેલિયાના અને અમેરિકાને 3,000 કરોડથી પણ વધારે વળતર ચૂકવી દીધું છે. વાત ફિલિપિન્સની. અહીં પર્યાવરણના સંરક્ષણ માટે અને પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશથી સરકારે અહીંની જીપની બસોને વર્ષ 2020 સુધીમાં સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેના વિરોધમાં આ બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી આવ્યા છે. અહીં જણાવી દઈએ કે જીપ એ બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકાની સેના પરથી પ્રેરણા લઈ સૌથી પ્રખ્યાત પબ્લિક ટ્રાન્સપોર્ટનું સાધન છે. પાકિસ્તાન ક્રિકેટની વાત કરીએ તો 2009 બાદ પહેલીવાર એવું બની રહ્યું છે કે કરાચીમાં કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ રમાઈ રહી હોય. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે આ મુકાબલો છે, જેમાં 2 મેચ બેક ટુ બેક રમાશે. જોકે શ્રીલંકાની ટીમ આ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન આવવાના મૂડમાં નહોતી, કારણ કે તેમના પર અહીં જ લાહોરમાં બસ પર ચરમપંથી હુમલો થયો હતો. જોકે શ્રીલંકાના ટોપ 10 પ્લેયર્સે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. ડેનમાર્કમાં ઘોડેસવારીના શોખને પ્રોત્સાહન આપવામાં આ છોકરીઓ મોટો ભાગ ભજવી રહી છે. સાચુકલા ઘોડા અને અશ્વારોહણને સંબંધિત સ્પોર્ટ્સ મોંઘા હોવાને લીધે આ રમકડા લોકોમાં અતિપ્રિય થઈ રહ્યા છે. ચીનની પોલીસે એક ભાગેડુની ધરપકડ કરી છે. છેલ્લા 17 વર્ષથી ભાગી રહ્યા હતા અને જે ગુફામાં તે છુપાયા હતા ત્યાં ડ્રોનની મદદથી શોધ કરી તેમને શોધવામાં આવ્યા. સોંગ જિયાંગ વર્ષ 2002માં જેલમાંથી ભાગી છૂટ્યા હતા. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. ચીન સામ્યવાદીની 17 વર્ષની ઉજવણીમાં વ્યસ્ત અને હોંગકોંગમાં વિરોધ પ્રદર્શનો યથાવત. પટના પાણીમાં 5 દિવસથી વરસતો વરસાદ રોકાવાથી થોડી રાહત. રોકાય વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બીબીસી સમાચાર અને હું છું આપની સાથે અર્ણવ વસાવડા. જ્યારથી ચીન વિરોધી પ્રદર્શનો શરૂ થયા ત્યારથી લઈને હોંગકોંગમાં વીતેલા સપ્તાહે સૌથી વધુ હિંસા જોવા મળી. પ્રદર્શનકારીઓ છૂટા હાથે બોટલ્સ ફેંકતા હતા અને સામે સુરક્ષા દળો જવાબ આપી રહ્યા હતા. તેમણે અશ્વવાયુના ટેટા પણ છોડ્યા અને રબર બુલેટ્સ પણ ફાયર કરી. આ સખત વિરોધ પ્રદર્શન ત્યારે જોવા મળ્યા જ્યારે ચીન તેના સામ્યવાદી પ્રશાસનની 70મી જયંતી ઉજવી રહ્યું છે. બીબીસી સંવાદદાતા જ્હોન સડવર્થનો રિપોર્ટ. તેઓ ચીનની પાર્ટી બગાડવાના મૂડમાં હતા. ચીનની ભવ્ય ઉજવણી પહેલા હોંગકોંગ તેનો સંદેશ બેઇજિંગ મોકલવા માંગતું હતું. બીજી તરફ ચીનને તેની પડી નહોતી અને તેની સામ્યવાદી શાસનની 70મી ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત હતું. પરંતુ હોંગકોંગ અને ચીનની ઉજવણીમાં મોટો ફેર જોવા મળ્યો. હોંગકોંગમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ હતો. આ એક ભેદરેખા છે જે લોકોને વિભાજિત કરે છે. 73 વર્ષના ચાન કી લાઓએ અમને બતાવ્યું કે તે પ્રદર્શનકારીઓને સમર્થન આપવા માટે શું કરે છે. 70 વર્ષથી શાસક પક્ષે તેની પ્રજાને દબાવી રાખી છે. શું તમે માનો છો કે લોકો તેની ઉજવણી કરે? જો કે ક્વાંગ શુઈ ઓઈ ચીન શાસનના તરફેણમાં છે. તેમનું કહેવું છે કે પ્રદર્શનકારીઓ ચીની પર્યટકોને ગભરાવી રહ્યા છે. મારી પાસે હજુ ધંધો છે પણ પહેલા જેવો નથી. મારી આવક અડધી થઈ ગઈ છે. મંગળવારે વધુ પ્રદર્શનોનું આયોજન છે અને પ્રશાસન પણ કોઈ કસર છોડવા માંગતું નથી. You can still taste the tear gas in the air.
તમે હજુ હવામાં અશ્રુવાયુની ગંધ અનુભવી શકો છો. હોંગકોંગ દુનિયામાં અધિનાયકવાદની સામે સ્વતંત્રતાનું કેન્દ્ર બની ગયું છે, જેને કારણે ચીનના દૃષ્ટિકોણ સામે મોટું સંકટ છે. આ અરાજકતા રાતભર યથાવત રહી. કેટલાક લોકો માટે આ સિદ્ધાંતની લડાઈ છે, બીજા માટે એવી રણનીતિ છે જે શક્તિશાળી ચીનને આ શહેરની સ્વતંત્રતા અને સુખાકારી માટે ઉશ્કેરે છે. હવે મુલાકાત એક એવા વ્યક્તિની જેમણે એશિયાના સૌથી વિશાળ આઇલેન્ડ ગણાતા બોર્નિયોના વર્ષાવનમાં બનનારા વિશાળ ડેમની યોજનાને રોકવા માટે સફળ અભિયાન ચલાવ્યું હતું. આ વ્યક્તિ છે 61 વર્ષીય પીટર કલંગ. તેમની ભૂમિકા બદલ તેમને પર્યાવરણનું સર્વોચ્ચ સન્માન પણ અપાયું. 5 વર્ષ પછી સરકારે અંતે આ ડેમ બનાવવાના પ્રોજેક્ટને રદ કર્યો. જોઈએ આ અહેવાલ. આ છે બોર્નિયો, પૃથ્વી પરનો સૌથી જૈવ વિવિધતા ધરાવતો આઇલેન્ડ. અહીંની ઇકોસિસ્ટમ માટે અહીંની નદીઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પર્યાવરણ આપણને મળેલી એક ભેટ છે, આપણે તો માત્ર તેના રખેવાળ છીએ. જો આપણે તેને માત્ર નષ્ટ કરીશું તો આ સુંદરતાનો અંત આવી જશે. મલેશિયાના સરાવક પ્રાંતના અધિકારીઓ અહીં વર્ષાવનમાં ઘણા હાઇડ્રો ઇલેક્ટ્રિક મેગા ડેમ બનાવવા માંગતા હતા. મને હજી યાદ છે કે મારા બાળપણમાં મારા ગામનો આ સૌથી સુંદર ભાગ હતો. નદીમાં તરવું, માછલી પકડવી, ફિશિંગ એક અલગ આનંદ હતો. તે સમયે માછલી પકડવી ખૂબ જ સરળ હતી. તેઓ 12 ડેમ બાંધવાની તૈયારીમાં હતા. સરવારક કોરિડોર ઓફ રિન્યુએબલ એનર્જીના પ્લાન હેઠળ વિશાળ માત્રામાં ઉદ્યોગો માટે વીજળી ઉત્પન્ન કરવાના હેતુથી આ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો. બકુન વિસ્તારમાં ડેમનું કાર્ય વર્ષ 2010માં પૂર્ણ થયું, જેનાથી 700 સ્ક્વેર કિલોમીટરનું વર્ષાવન પાણી પાણી થઈ ગયું અને હજારોની સંખ્યામાં લોકોને વિસ્થાપિત થવું પડ્યું. જ્યારે અન્ય કાર્ય હીજા બારમ પર શરૂ થયું, પીટર કલંગે તેના વિરોધમાં અભિયાનની શરૂઆત કરી જે 5 વર્ષ સુધી ચાલ્યું. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જો તમારી ડેમ બનાવવાની યોજના છે તો તે સલ્ફર, કાર્બન ડાયોક્સાઇડની જેવા ઘણા બધા ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરશે, જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિનું સર્જન કરશે. ટીકાકારો માને છે કે જળસંચયથી અનેક પ્રદૂષણ ઉત્પન્ન થાય છે અને અમુક છોડ નુકસાનકારક મિથેન ગેસ પણ છોડે છે. પીટના અભિયાન અને સરારવકમાં થયેલા સત્તા પરિવર્તનને કારણે બારમ ડેમ પ્રોજેક્ટને રદ કરવામાં આવ્યો. હવે તેઓને પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે સીઓકોલોજીનું સન્માન આપવામાં આવ્યું છે. મારી સલાહ હશે કે તમારે પહેલા જમીન સ્તરે કાર્ય કરવાની જરૂર છે, જેથી તમને અનેક લોકોનો સાથ મળી શકે, તમારા સારા કાર્યને સાથ મળે અને તમને વધારે હિંમત મળે આ કાર્ય કરવાની. હવે વાત બિહારમાં આવેલા પૂરની. ભારે વરસાદને કારણે બેહાલ થયું બિહાર. પટના જલમગ્ન છે. રવિવારે પટનામાં 24 કલાક દરમિયાન 116 મિલીમીટર વરસાદ પડ્યો. તમે જોઈ શકો છો કે સેટેલાઇટની આ 2 તસવીરો. પટનાની આ 1 તસવીર છે 20 સપ્ટેમ્બરની, જેમાં સેટેલાઇટની આ તસવીર દેખાડે છે ત્યાં પાણીનો વહેણ કઈ રીતનું છે, અને ત્યારબાદ બીજી 29 સપ્ટેમ્બરની. આ તસવીરો ખુદ બયાન કરે છે કે ભારે વરસાદને કારણે કેવી રીતે પટનાની આ તાસીર બદલાઈ ગઈ. પટનાથી જોડાયેલી તમામ નદીઓ, ગંગા, પુનપુન, ગંડક, સોન પહેલેથી જ ઉફાન પર છે. પટનામાં રહેતા ઘણા લોકો પોતાના ઘરોમાં પાણી વચ્ચે ફસાઈ ગયા છે. આમ તો હાલ બિહારમાં 5 દિવસથી ચાલતો વરસાદ થંભી ગયો છે, પરંતુ પટના હજી પણ પાણીમાં છે. જોકે હવામાન ખાતાએ આગાહી કરી છે તે મુજબ હજુ શહેરમાં અલર્ટ છે. પટનાની સડકો પર હાલ હોડીઓ ફરી રહી છે. મોટાભાગના ઘરોની આવી જ હાલત છે. હાલત એવી છે કે નેતાઓ પણ આ પૂરમાં ફસાઈ ગયા હતા. બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ પોતાના પરિવાર સાથે આ જળ પ્રલયમાં ફસાઈ ગયા હતા. જોકે NDRFની ટીમે તેમને રેસ્ક્યુ કર્યા. 3 દિવસથી ફસાયેલા સુશીલ કુમાર મોદીના ઘરમાં ના તો વીજળી હતી, ના તો પીવાનું પાણી. પરંતુ દરેક વ્યક્તિ સુશીલ કુમાર મોદી જેટલા સદનસીબ નહોતા. સેંકડો ફસાયેલા લોકો પૂરના પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 5 દિવસથી બિહારમાં વરસતા વરસાદને કારણે વીજળી પડવાથી, કરંટ લાગવાને કારણે તેમજ પાણીમાં ડૂબી જવાના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી ખરાબ હાલત પટનાની છે. પટનામાં સૌથી વધારે 8 લોકોના મોત નોંધાયા છે. જળ સ્તર એ હદે ખતરાની નિશાની ઉપર છે કે
કે ડ્રેનેજ સિસ્ટમ પણ નિષ્ફળ ગઈ છે. પટનાની ઘણી ખરી આબાદી આ પાણીમાં ફસાયેલી છે. પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે. પ્રશાસનનું કહેવું છે કે શહેરની તમામ સ્કૂલોને કેમ્પમાં ફેરવી દેવાઈ છે. આ ઉપરાંત ભારે વરસાદ અને જળભરાવને જોતા આજે પબ્લિક હોલિડેની જાહેરાત કરવામાં આવી. વરસાદ થોભી ગયો છે એટલે લોકોને આશા છે કે આ જળભરાવ થોડો ઓછો થશે. પરંતુ પ્રશાસન માટે ચિંતા એ છે કે આ ભરાયેલું પાણી જશે ક્યાં. બીબીસી સમાચારમાં આગળ જોઈશું. ક્લાઇમેટ ચેન્જને નાથવા માટે પેરિસની રેસ્ટોરન્ટે અપનાવ્યો અનોખો આઈડિયા. ફોન વગર પણ ફોન હોવાનું વહેમ, કેમેરામાં કેદ કરનાર અમેરિકાનો ફોટોગ્રાફર. સમય છે વિરામનો, મળીશું થોડી જ વાર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બીબીસી સમાચાર અને હું છું આપની સાથે અર્ણવ વસાવડા. તમે ખોરાકના બગાડની સમસ્યાથી તો વાકેફ જ હશો અને આ કચરો પર્યાવરણને પણ નુકસાન કરે છે, પરંતુ કેટલાક દેશ તેને નિવારવા માટે કમર કસી રહ્યા છે. ફ્રાન્સની રાજધાની પેરિસ પણ આ દેશમાં આ દિશામાં કાર્યરત છે, જેણે આ પ્રકારના કચરાના વધતા પ્રમાણને અટકાવવા માટે ખાસ રીત અપનાવી છે. શું છે આ રીત, જોઈએ પેરિસથી બીબીસીનો અહેવાલ. આ ફૂડ વેસ્ટ છે. અહીં પેરિસના આ સ્થળે ફૂડ વેસ્ટમાંથી ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવે છે. એક ટીમ શહેરની રેસ્ટોરન્ટમાંથી ફૂડ વેસ્ટ ભેગો કરીને તેને ખાતરમાં પરિવર્તિત કરે છે. ફ્રાન્સમાં આવી 6 સાઇટ આવેલી છે. આ સાઇટ સોશિયલ એન્ટરપ્રાઇઝ લેસ આલ્કીમિસ્ટેસ દ્વારા ચલાવવામાં આવે છે. One of the biggest problems we noticed was that સૌથી મોટી સમસ્યા એ ધ્યાને આવી કે પેરિસમાં સર્જાતા 30% ફૂડ વેસ્ટ ખરેખર ઓર્ગેનિક વેસ્ટ છે. તે લેન્ડફિલ્ડમાં જાય છે જે અયોગ્ય છે. અમને લાગેનિક વેસ્ટમાંથી કંઈક બનાવી શકીએ છીએ, આથી તેમાંથી ખાતર બનાવવાનું શરૂ કર્યું. આ ખાતરને બાદમાં ખેડૂતોને વેચી દેવાય છે. પર્યાવરણ માટે આ સારું છે, કેમ કે ફૂડ વેસ્ટ લેન્ડફિલ્ડમાં જવાથી તે મિથેનનું ઉત્સર્જન કરે છે. તે ગ્રીનહાઉસ ગેસ હોવાથી નુકસાનકારક છે. ઝડપથી ખાતર બનાવવા માટે આ ટીમ અત્યાધુનિક ટેકનોલોજી પર આધાર રાખે છે. આ ટેકનોલોજી ખાતર બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી દે છે. તે માત્ર 14 દિવસમાં ફૂડ વેસ્ટમાંથી ખાતર બનાવી આપે છે. કુદરતી પ્રક્રિયાથી બનાવવામાં તેને 6-12 મહિના લાગી શકે છે. પરંતુ ફૂડ વેસ્ટ અહીં પહોંચે છે કઈ રીતે એ જાણીને તમને આશ્ચર્ય થશે. સાયકલ સવારોની એક ટીમ ભેગી થઈને આ ફૂડ વેસ્ટ ભેગો કરે છે. દરરોજ 60 જેટલી રેસ્ટોરન્ટ પર જઈને તેઓ આ વેસ્ટ કલેક્ટ કરે છે. આ હોટેલ અભિયાનમાં જોડાનારી પ્રથમ હોટેલ છે. આપણી પેઢી માટે ક્લાઇમેટ ચેન્જ અને ખોરાકનો બગાડ એ મોટી સમસ્યા છે. જો તમારે ભવિષ્યમાં સ્થિતિ સુધારવી હોય તો તેના નિકાલ માટેના પ્રયાસમાં સહયોગી થવું પડશે. અમે એ જ કરી રહ્યા છીએ. જો યોજના વધુ પ્રખ્યાત થશે તો ભવિષ્યમાં આપણા શહેરોમાં પણ તેને લાગુ કરી શકાય છે. તમને થશે અમે શું કર્યું. વાત કરીએ ફોન જોવાની આપણી ટેવની. આજકાલના વ્યસ્ત જીવનમાં ફોન પરથી ધ્યાન હટાવવું અઘરું લાગતું હશે, પરંતુ આ ફોનને હાથમાં ન રાખવાની ને વારંવાર તેને જોવાની ટેવના લીધે લોકોનું જીવન અથવા તો લોકોની બોડી લેંગ્વેજ કેવી હશે તેના પર કાર્ય કરી રહ્યા છે અમેરિકાના ફોટોગ્રાફર. કઈ રીતે, આવો જોઈએ. I'm falling asleep back to back with my wife in our bed and we're both using our phones and હું અને મારી પત્ની એકબીજાની પડખે પરંતુ વિરુદ્ધ દિશામાં પોતપોતાના ફોનમાં વ્યસ્ત હતા, જ્યારે મને અચાનક ઊંઘ આવી ગઈ અને મારા હાથમાંથી મારો ફોન સરકવા લાગ્યો અને જેવો હું સૂતો કે મારો ફોન જમીન પર પટકાયો અને મને યાદ છે કે જ્યારે ફોન રણક્યો અને મારી ઊંઘ ઉડી ત્યારે મારો હાથ એ પ્રકારે જ હતો કે જાણે મેં ફોન પકડ્યો હોય અને આ જ એક ક્ષણ હતી જ્યારે રિમોટ પ્રોજેક્ટની શરૂઆત થઈ અને આ એટલું જ અઘરું છે જેટલું મારા માટે મારી પત્નીને જોવું અને પંખાની નજરે અમને જોવા, પરંતુ લાગણીની દ્રષ્ટિ અને માનસિક રીતે એકબીજાથી અમે દૂર હતા. emotionally and kind of psychologically separated from one another. I really wanted to decide at the beginning. શરૂઆતમાં પ્રોજેક્ટની રૂપરેખા વિચારવી અને નક્કી કરવી જરૂરી હતી, જેમાં હું ફોટો લેવા જાઉં અને પછી ફોટોશોપની મદદથી તેમાંથી ફોનને ભૂંસી નાખું કે પછી એક પરફોર્મન્સની જેમ કે જે મેં કરવાનું ટાળ્યું. So after I photographed several family members તો શરૂઆતમાં મારા સગા સંબંધીઓ અને મિત્રોનું ફોટોશૂટ કરી હું બહાર કેમેરા લઈને જવા લાગ્યો અને આ ફોન આપણને આપણાથી કઈ રીતે વિખૂટા પાડે છે તે કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો.
તો હું લોકો પાસે જતો અને મારા પ્રોજેક્ટ વિશે જણાવતો. જ્યારે તેઓ સહકાર આપતા ત્યારે હું એક ફોટોગ્રાફર તરીકે તેમની આસપાસ ફરી એક વિઝ્યુઅલ પરિસ્થિતિ બનાવતો જેથી તે એક પિક્ચર તરીકે કાર્ય કરે, અને પછી તેમને હું ફોન વગર આ કાર્ય કરવાનું કહેતો. અને તમે અહીં બેસો અને તેમને જોવો તો લાગશે કે તેમની આસપાસની દુનિયામાં કેટલી હલચલ છે, પરંતુ તેઓ પોતાનો એક્ટ કરવામાં જ મગ્ન દેખાશે. પરંતુ આનાથી તેમને તેમના ફોન સાથે કઈ રીતનો લગાવ છે તેનું ભાન થશે. તો ફોન તેમની પાસેથી લઈને પછી હું કેમેરા પર અને ફોટોગ્રાફ પર ફોકસ કરું છું, અને પછી જ્યારે હું એમની પાસે જઈને તેમના ફોન તેમને આપું છું તો તેમાંથી ઘણાના વિચારોમાં બદલાવ જોવા મળે છે અને તેઓ મારી સાથે ટચમાં પણ રહે છે. Traveling, you know, across like kind of the southeast and મોટે ભાગે અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના વિસ્તારોમાં મુસાફરી કરી ત્યારે સમજાયું કે આપણે બધા એક જ વસ્તુ કરીએ છીએ. આ એક રીતના જેસ્ચર, બધા એક જ સરખું કરે છે, એક જ સમય અને સમગ્ર વિશ્વમાં એક સાથે. હું એમ નથી કહેતો કે તમે તમારા ફોનથી સંપૂર્ણ રીતે દૂર થઈ જાઓ, પરંતુ મને ખરેખર આશા છે કે લોકો તેમની આ ડિવાઇસ સારી દિશામાં ઉપયોગ કરશે. હવે વાત બીબીસીના ખજાનાની એટલે કે બીબીસી આર્કાઇવની. આ સપ્તાહે આપણે 70ના દાયકામાં લઈ જઈએ. 3 લાખ લોકો સ્ટીમ ટ્રેનની 150 વર્ષની ઉજવણી માટે એકઠા થયા હતા. છેલ્લી સ્ટીમ ટ્રેનને હાલમાં જ સેવામુક્ત કરાઈ હતી. બીબીસી સંવાદદાતા માર્ટિન યંગ તેના પર અહેવાલ આપવા માટે ત્યાં એ સમયે ઉપસ્થિત હતા. વરાળની તાકાતનો પરચો જોવા માટે હજારો લોકોની ભીડ જમા થઈ. શિલ્ડરના રેલવે સ્ટેશન પર 3 લાખ લોકો એકઠા થયા હતા. અને આ એ સ્ટીમ એન્જિન છે જેનાથી આ સફર શરૂ થઈ હતી. લોકોમોટિવ નંબર 1 1825માં 27 સપ્ટેમ્બરે 10-15 માઇલ પ્રતિ કલાકની ઝડપે તાળીઓના ગડગડાટ વચ્ચે તે ચાલી રહ્યું છે. થોમસ ધ ટેન્ક એન્જિન જેવા 26 રેલવે પુસ્તકો લખવા માટે સમય આપનારા પ્રતિભાવાન લેખક એટલે ધ રેવરેન્ડ એવર્ડ્રી. આ પુસ્તકો સ્ટીમ એન્જિનોની સાચી ઘટના ઉપર આધારિત છે. તેમની કહાણીઓ મજેદાર છે. આખરે લોકોમોટિવ નંબર 1ની પ્રતિકૃતિ પરેડનું નેતૃત્વ કરે છે. તેની પાછળ 150 વર્ષ જૂની વરાળ એન્જિન સાથે જોડાયેલી યાદો પણ દોડતી હોય છે. હવે વારો આજના વ્યંગનો. અમારા કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમ આજે સરકાર અને રિઝર્વ બેંકના મુદ્દા પર અટકી છે. જોઈએ આજનું કાર્ટુન. હવે જતાં જતાં વાત આવતીકાલના અહેવાલની. બીબીસી સમાચારમાં મંગળવારે અમે આપને કાશ્મીરથી અહેવાલ દેખાડીશું જેમાં પાછલા 50 દિવસથી મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા ઠપ હોવાથી સ્થાનિક લોકો સુધી સમાચાર પહોંચાડનાર ન્યૂઝપેપર અને ન્યૂઝ પોર્ટલનો શું છે હાલ. આવતીકાલે રાત્રે 8 કલાકે બીબીસી સમાચારમાં. તમે આ કાર્યક્રમ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. આજ માટે બસ આટલું જ. બીબીસી સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમયે.